सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि चार एनी अंदर श्रीजी महाराजना સ્વામીએ જેવા જેવા દર્શન કર્યા છે, જે જે સમયે શ્રીજી મહારાજે જેવી જેવી લીલાઓ કરી છે એ બધાયનું વર્ણન કરી ભગવાનની મૂર્તિને વિશે આપણા બધાને જોડવા માટેનો સ્વામીએ શુભ પ્રયાસ કરી રહ્યા છે। આ હરિસ્મૃતિ દ્વારા સ્વામી આપણને આખો એ દિવસ મહારાજની સ્મૃતિમાં આપણો વીતે, આપણા શ્વાસે શ્વાસ મહારાજની સ્મૃતિમાં વીતે એ માટે સ્વામી આ ગ્રંથ દયા કરીને લખ્યો છે। ગઈકાલે આપણે જે સાંભળી કથા, મહારાજે નંદ પંક્તિના સાધુઓ કરી દેશ પ્રદેશમાં સંતોને ફરવા મોકલ્યા, સાધુનું નિર્માણ ભગવાન શ્રી હરિએ જીવને ભગવાનમાં જોડવા માટે કર્યું છે। સાધુને આ લોકના પદાર્થોને લેવા માટે, આ પદાર્થો આ લોકના પદાર્થોને આપવા માટે, એની માટે સાધુનું નિર્માણ નથી કર્યું। મહારાજે સંતો કરીને કીધું, દેશ પ્રદેશમાં ફરજો, સ્વામી નારાયણ નામ ઉચ્ચરજો, જીવ પ્રાણી માત્ર મળે અને મારું જ્ઞાન આપજો, આવું સંતો કાર્ય કરતા। શ્રીજી મહારાજ કોઈ કવિ હોય એનું કાવ્ય રચેલું હોય એને સાંભળવામાં પણ બહુ મહારાજને રુચિ હતી, એ બહુ ધ્યાનથી અને પ્રેમથી સાંભળતા, તુલસીની માળા પણ ફેરવતા, સુખડ ને સૂત્રની પણ સારી સુખડની માળા હોય એને પણ મહારાજ ફેરવતા દર્શન કર્યા છે, અને સુંદર હાર ભગવાને કંઠમાં પહેર્યા હોય અને મહારાજની મૂર્તિ શોભતી હોય નિષ્કુળાનંદ સ્વામી કે એવા દર્શન પણ દ્રગે કર્યા છે। આગળ સ્વામી લખે છે, શેરપુર ગામ ગોસે દ્રગે ડીઠા છે, ફૂલવાડી વાડીને સે દ્રગે ડીઠા છે, ખેત્ર ખળામાં મહારાજ દ્રગે ડીઠા છે, તેના કામ કરાવા કાજ દ્રગે ડીઠા છે, ખેત્ર ખળામાં મહારાજ દ્રગે ડીઠા છે, તેના કામ કરાવા કાજ દ્રગે ડીઠા છે,
શેરપુર ગામ ગોસે દ્રગે ડીઠા છે. શ્રીજી મહારાજ પોતાના જીવન કાર્ય દરમિયાન મોટા મોટા શહેરોની અંદર શ્રીજી મહારાજની પધરામણી થતી હોય અને મહારાજની પધરામણી થતી હોય અને અનેક જીવાત્માઓ મહારાજના દર્શન કરીને પોતાનું આત્યંતિક કલ્યાણનું પાથું બાંધતા હોય એવા શ્રીજી મહારાજના દર્શન કર્યા છે. વડોદરા, અમદાવાદ, સુરત, પાટણ, શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે આવા મોટા મોટા શહેરોની અંદર અમારે જવાનું થયું. મોટા મોટા શહેરોની અંદર કેટલા વૈભવો મળે પણ મહારાજનું મન કોઈ જગ્યાએ ક્યાંય લોભાતું નહીં. મહારાજ કે જ્યારે અમારું મન કોઈ પણ જગ્યાએ લોભાશે ત્યારે માનશું કે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા. શ્રીજી મહારાજનું અંગ સદાય ત્યાગ અને વૈરાગ્યનું રહ્યું છે. મોટા મોટા શહેરોમાં મોટા મોટા રાજાઓને દર્શન દેવા ગયા છે, મોટા મોટા શેઠિયાઓને દર્શન દેવા અને સુખ આપવા ગયા છે પણ એમાં અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ સમાયેલું હોય શ્રીજી મહારાજ એ ઉદ્દેશથી ગયા. નહીં તો મહારાજ કે અમને શહેર આદિકમાં રહેવું ગમતું જ નહીં, વસ્તીમાં રહેવું જ ગમે નહીં, વનમાં રહેવું જ જે શ્રીજી મહારાજને ગમતું એવા મહારાજે શહેરોમાં જવાનું પસંદ કર્યું, વસ્તીની વચ્ચે આવવાનું પસંદ કર્યું એ શ્રીજી મહારાજની આપણી ઉપર દયા છે. જો મહારાજ વન વિચરણ કરતાં કરતાં જંગલોમાં જ રહ્યા હોત તો ગોપાળ યોગી જેવા એવા જે યોગ્યો હતા, 9 લાખ યોગ્યો જેવા એવા જે યોગી પુરુષો હતા જે જન્મો જન્મથી આ સાધનામાં મંડેલા હતા, પરમાત્માને પામવા માટે મંડેલા હતા એવાને ભગવાન મળત. આપણને તો અહીં જન્મીને ખબર પણ ન પડત કે પૂર્ણ પુરુષોત્તમ આ પૃથ્વી પર આવીને જતા રહ્યા. પરંતુ શ્રીજી મહારાજે બહુ મોટી દયા કરી કે જેને વન વિચરણની અંદર કેવું શ્રીજી મહારાજનું અંગ હતું ગોદોહન, માત્ર એક જગ્યાએ રહેવાય નહીં એવા મહારાજ દયા કરીને. ગોપાળાનંદ સ્વામી પોતાની વાતોમાં કહે છે મહારાજે દયાએ કરીને દાડી દાડી આપણા થાળ જમ્યા જમે છે. મહારાજ દયાએ કરીને આપણા આભૂષણો વસ્ત્રો આપેલા ગ્રહણ કરે છે કરતા હતા એ ગોપાળાનંદ સ્વામી કે મહારાજની દયા છે. તોય પણ સ્વામી કે મહારાજે એટલી દયા કરીને તોય દાડી દાડી કોઈ મહારાજને થાળ કરીને ને સારા વસ્ત્ર આભૂષણ ધરાવી નથી શક્યા. દેશકાળ નહોતા એ સમયે. તો શહેર અને પૂર ગામ એની અંદર મહારાજ જતા હોય, શહેરોમાં ગયા છે, ગામોમાં ગયા છે અને નાના નેસડાઓ હોય ને એમાંય મહારાજ ગયા છે. મહીસાગરના કાંઠા ઉપર એક નેસડું બાંધીને એક પરિવાર રહે, શ્રીજી મહારાજનો આશ્રિત છે. વારે વારે મનમાં એમ થયા કરે કે મહારાજ આપણા નેસડે ક્યારે આવે, આપણા નેસડા આપણા ઝૂંપડામાં ક્યારે મહારાજ આવે. ત્યારે એના ઘરવાળા કહે છે કે મહારાજ આપણા ઝૂંપડે તો કોઈ દી આવે નહીં, મહારાજને તો સયાજી રાવ જેવા મોટા મોટા રાજાઓ બોલાવતા હોય, મોટા મોટા દરબારો બોલાવતા હોય, ગામેતી જે હોય આખા ગામના મોટા દરબાર એ લોકો બોલાવતા હોય અને મહારાજને એ લોકો જ બોલાવી શકે અને જેને ઘેર સ્વાગત કરવાનું કંઈક હોય, પૂજાપો હોય, ધનલક્ષ્મી હોય, ખર્ચો કરી શકે એવા હોય, મહારાજની ભેગા આવેલા 5-25 પચાને હાચવી શકે એવા હોય એ જ મહારાજને બોલાવી શકે ને. આપણા નેસડે તો મહારાજ ક્યારે આવે. ત્યારે ઓલો ભગત કે મને એવો વિશ્વાસ છે આપણો ભાવ છે ને તો મહારાજ કોક દી તો આપણા નેસડે આવશે જ. એના ઘરવાળા કે મહારાજ ના આવે. કેવી રીતે આવે? જે મહારાજને બોલાવા હોય તો 2-2 વર્ષ અગાઉથી કહેવું પડે અને તોય મહારાજ ટાઈમે આવી શકે કે ન આવી શકે. અને મહારાજને તો કેટલા બધા ધરમપુર સુધીના કુશળ કુંવરબાઈથી માંડીને કાઠિયાવાડના ગામડા સુધીના મોટા મોટા દરબારો, બોટાદ જેવા શહેરની અંદર ભગા દોશી જેવા મોટા શેઠિયાઓ, ત્યાં આપણો શું હિસાબ? અને ત્યારે ભગત કે નહીં મને વિશ્વાસ છે કે મહારાજ આવશે. મહારાજ એક વખત ત્યાંથી નીકળતા હતા. શ્રીજી મહારાજ તો એવા ભગવાન છે ખૂણામાં કરેલી સ્તુતિને પણ સાંભળે છે, મંદિરમાં જાહેરમાં કરેલી સ્તુતિને પણ સાંભળે છે. આત્માનું કોઈ જ્યારે કોઈ જ નથી સાંભળતું ત્યારે આત્માનું
પરમાત્મા સાંભળે છે. આત્માને જ્યારે કોઈ સાંભળવા માટે તૈયાર ન થાય ત્યારે આત્મા એક પરમાત્માને સંભળાવી શકે છે. અને ભગવાન પણ આત્માની કોઈ પણ પ્રકારની જે લાગણી છે એને બહુ પ્રેમથી સાંભળે છે. ભગવાન તો એટલા દયાળુ છે. આપણે ખૂણામાં કરેલી સ્તુતિ હોય, અરે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્રિયા, શુભ કે અશુભ ક્રિયા કરતાં કરતાં પણ ભગવાનને સ્તુતિ કરી હોય તો ભગવાન એ સ્તુતિની નોંધ રાખે છે કે મારો ભગત આવું ઈચ્છે છે. અને ભગવાન હંમેશા એવું આયોજનમાં મંડેલા રહે છે કે મારો ભગત આવું ઈચ્છે છે તો કોઈ પણ રીતે મારા ભગતની ઈચ્છા પૂરી કરું. એ ચાહે આ લોકની હોય, પરલોકની હોય, કોઈ પણ હોય, ભગવાન તો ચિંતામણી તુલ્ય છે. જે ચિંતો, જેવું ચિંતો એવું મળે. અને ભગવાન બહુ દયાળુ છે. ભગવાન કરુણાના સાગર છે. ભગવાન અનઅપેક્ષિત અને અકારણ કરુણા કરવાવાળા છે. કોઈ ભગતે કોઈ જગ્યાએ સંકલ્પ કર્યો તો એનો સંકલ્પ પૂરો કરી દેવો એવી કાંઈ ભગવાનની ફરજ નથી, ભગવાનની ફરજમાં નથી આવતું. પણ ભગવાનની વાત્સલ્યતા એટલી છે, હજારોને કરોડોને ખરબોની સંખ્યામાં ભગવાનના ભક્તો બ્રહ્માંડે બ્રહ્માંડે હોય, ભગવાન એ એક એક ભગતે કરેલો સંકલ્પ એને પોતાની ડાયરીમાં નોંધી રાખે, એ ભગવાન કેટલા ભક્ત વત્સલ હશે. કરોડો ભક્તો, ખરબો ભક્તો, એ બધાયના કરેલા સંકલ્પ ઈચ્છાઓ એને પોતાની ડાયરીમાં નોંધી રાખે, આ તારીખે, આ સમયે, આ સેકન્ડે મારા આ ભગતે પૃથ્વીના આ ખૂણામાં, બ્રહ્માંડના આ ખૂણામાં, ફૂટલા બ્રહ્માંડમાં, બીજા બ્રહ્માંડમાં, ત્રીજા બ્રહ્માંડમાં, આ જગ્યાએ મારા ભગતે આવો સંકલ્પ કર્યો છે એને મારે પૂરો કરવો. કઈ રીતે પૂરો કરવો? એનું આયોજન, એના પ્રારંભની અંદર નથી તેનું પ્રારંભ કેવી રીતે બનાવવું એનું આયોજન. એકલું ધામ નહીં, શ્રીજી મહારાજની નજર ધામ આપવા ઉપર તો છે, પણ પોતાનો ભગત હજુ સકામ હોય ને, સંપૂર્ણ ભગવાનની મૂર્તિ સિવાયનો બીજી કોઈ ઈચ્છા હોય, અથવા ભગવાન મારે ત્યાં પધારે એવી ભગવાન સંબંધી ઈચ્છાઓ હોય, એ બધી જ મહારાજ નોંધી રાખે છે. અને મહારાજની નજર એ ખરબો ભક્તોના ખરબો સંકલ્પો ઉપર એક સાથે રહે છે. એક સાથે બધાયની ઈચ્છાઓ, મનોકામનાઓ પૂરી કરવા માટેનો શ્રીજી મહારાજ હંમેશા પ્રયત્ન કરે છે. અને એવું કરી આપે પણ છે. ઘણાય ભક્તો કે મને આવો સંકલ્પ હતો ને મહારાજે કર્યું, મને આવો સંકલ્પ હતો ને મહારાજે કર્યું, મને આવો વિચાર આવતો હતો ને મહારાજે કરી દીધું. કેટલાક એવા હોય સંકલ્પ કે મહારાજ કે વહેલો પૂરો કરી દઉં એટલે મારે સાચવવો નહીં ડાયરીમાં, તો વહેલામાં વહેલું આપી દે. અને કોઈક એવો હોય કે થોડું ચિરકારી થાય, મહારાજ કે હજુ અત્યારે દુઃખી થઈ જશે એટલે થોડી રાહ વાટ જો, પણ મહારાજ બહુ ધ્યાન રાખે છે. ગુણાદિતાનંદ સ્વામી કે પાપન જેમ આંખની રક્ષા કરે છે ને એમ ભગવાન સદાય આપણી હામો જોઈને બેઠા છે. ભગવાનની હામો કદાચ જીવ જોવાનું ભૂલી જાય, પણ ભગવાન તો ભક્તની હામો જોઈને બેઠા છે. કોઈ એક આદર્શ સેવક હોય એ કેવો હોય? આદર્શ સેવક કેવો હોય? પોતાના સ્વામીની હામી નજર રાખીને બેઠો હોય. પોતાના સ્વામીને પાણી પીવું હોય ને તો પણ એને સ્વામીની હલનચલન પરથી ખબર પડી જાય કે આને હવે પાણી પીવું છે. પોતાના સ્વામીને સૂઈ જવું હોય ને તો પાકો સેવક હોય ને એને ખબર પડી જાય કે હવે મારા સ્વામીને સૂઈ જવું છે. એ પ્રકારની વ્યવસ્થા તરત એના કહ્યા વિના કરી દે. એની મુમેન્ટ ઉપરથી એને ખબર પડી જાય કે અત્યારે એવું કહેવા માગે છે કે અત્યારે અહીંથી જતો રહે તો સેવક ત્યાંથી જતો પણ રહે. એવો અણુવૃત્તિવાળો સેવક સ્વામીને પણ દુર્લભ હોય છે. કહેતા ઘણા બધા પૃથ્વી પર સ્વામી, રાજાઓ, સદગુરુઓ કે જેને સેવકો હોય, એવા સેવકો મળવા દુર્લભ છે. પણ ભગવાન પોતાના ભક્તના સેવક થઈને વર્તે છે. પોતાનો ભક્ત કયા સમયે કઈ મુમેન્ટ કરે છે, ફિઝિકલ મુમેન્ટ નહીં, આંતરિક મુમેન્ટ પણ કઈ કરે છે એનું ભગવાન સતત ધ્યાન રાખે છે. અને મહારાજ મધ્યના વચનામૃતની અંદર એમ કહે છે કે મહારાજ જ્યારે એ માનસી પૂજા કરતો હોય ત્યારે મહારાજ જોયા કરે, એ જ્યારે સંકલ્પ વિકલ્પ કરતો હોય ત્યારે ભગવાન જોયા કરે,
અને ભગવાન જોઈને એને એ પ્રકારનું આપે છે. મહીસાગરના કિનારા ઉપર એક ભક્ત સંકલ્પ કર્યા કરે છે, મહારાજ મારા નેસડે આવે, મહારાજ મારા નેસડે આવે. શ્રીજી મહારાજેનો સંકલ્પ નોંધી લીધો છે. એના ઘરવાળાને વિશ્વાસ નથી, પણ ભગતને વિશ્વાસ છે. અને એક દિવસ શ્રીજી મહારાજ ત્યાંથી નીકળતા નીકળતા પોતાના પાર્ષદોને કે ઓલું નેસડું કોનું છે? મહારાજ, ઓલો મહીસાગરના કિનારે આપણો ભગત રહે છે ને એનું નેસડું છે. હાલો મહારાજ કે પધરામણી કરીએ. અને મહારાજ ત્યાં પહોંચ્યા. ભગતે કોઈ દી વિચારેલું નહીં કે મારે ઘેર મહારાજ આવી જશે અને આજે જ આવી જશે. મહારાજ તો આવી ગયા. ઘરની અંદર કંઈ પાથરવા માટે છે ને એ ઝૂંપડામાં શું હોય? અને ત્યારે મહારાજને એ ભગત કે મહારાજ મારે તમારી મહેમાનગતિ કરવી છે. અને પછી એ ભગત કે જો પાર્ષદોને કે આમાં ચીનો ભર્યો છે, આમાં મઠ ભર્યા છે, ઘોડાને પાવરા દો કે હવે આટલો આટલો આટલા આટલા ચણા ભરેલા, એની અંદર આ પાર્ષદો બધા દાંત કાઢવા માંડ્યા કે આમાં તારા પાવરો અમારા ઘોડાને શું દેવાનો, આમાં થાય શું? મહારાજ કે પાર્ષદો કંઈ પણ બોલ્યા વિના જે આપે એ લઈ લો. અને ત્યાં પેલો ભગત મહારાજને કે મહારાજ મારે તમારી મહેમાનગતિ કરવી છે. હા મહારાજ કે હું મહેમાનગતિ કરશું અમારી. મહારાજ તમે બિરાજો ને. એની ઘરવાળી હતી ને, નવો સાડલો હતો, નવા ઘરે ના હતા, દાગીના હતા, કંઈક એક બે પડ્યા હશે એવા. અને સાડલો હતો, પોતાની સાડી હતી, એને લઈને ચાલી. અને ત્યારે એના ઘરવાળા પૂછવા લાગ્યા કે ભાઈ તું ક્યાં ચાલી? તો કે બસ આને ગીરવે મૂકીને મહારાજની મહેમાનગતિ કરવી છે, એટલે આને ગીરવે મૂકી આવું ને કંઈક લઈ આવું. અને જ્યારે એના પતિએ આ વાત જાણી ત્યારે એના આંખમાં આંસુડા આવી ગયા કે ભગવાન પ્રત્યે તને કેવો ભાવ છે, મારી પાસે તો કાંઈ નથી પણ તું તારું આપવા તૈયાર થઈ. આ બે દંપતીનો જ્યારે વાર્તાલાપ એક નાનો છોકરો ત્યાં ઊભો ઊભો એનો સાંભળે છે. એ પણ ગુણ્યલ હતો, સત્સંગી હતો, સત્સંગના સંસ્કારે યુક્ત હતો. એને તરત એમ કીધું કે હે માં, તારો સાડલો ને દાગીનો રહેવા દે, પણ મને કદાચ મને લઈ જા અને મને વેચી દે, અને મને વેચીને પણ મહારાજની મહેમાનગતિ તમે ને મારા બાપા કરો, મને વેચી દો. એક નાનો છોકરો જ્યારે આ શબ્દ બોલ્યો, શ્રીજી મહારાજે આ શબ્દને સાંભળ્યા કે મારી માટે એક નેસડામાં રહેતો પરિવાર વેચાવા તૈયાર થાય છે. મહારાજ સફાળા ઊભા થઈ ગયા. જ્યાં આ વાર્તાલાપ ચાલે છે ત્યાં મહારાજ પહોંચ્યા. મહારાજ જઈને કહે છે શું વાત કરો છો? અને ત્યારે ઓલો છોકરો કહે છે મહારાજ મારે વેચાઈને પણ તમારી મહેમાનગતિ કરવી છે. આમ બોલતા બોલતા છોકરાની આંખમાંથી આંસુડા પડી ગયા. શ્રીજી મહારાજ એને ભેટી પડ્યા. બેટા મારી બધી મહેમાનગતિ થઈ ગઈ. એ ભગતને કહે છે મારી બધી મહેમાનગતિ તમે લોકોએ કરી દીધી છે, ક્યાંય જવું નથી, આજથી તમારા દેશકાળ સારા થશે એવા મારા આશીર્વાદ છે. મહારાજના આશીર્વાદથી ના દેશકાળ સારા થયા. પણ શ્રીજી મહારાજ શહેરોમાં ગયા, ગામડાઓમાં ગયા, અને નાના નાના નેસડાઓની અંદર પણ ગયા. સ્વામી કે મેં આવા દર્શન કર્યા છે. શેરપુર ગામ ગોશે દ્રગે ડીઠા છે, ફૂલવાડી વાડી ને સે દ્રગે ડીઠા છે. ફૂલવાડી ને વાડીઓમાં જતા પણ ભગવાનના દર્શન કર્યા છે. માનકુવાની અંદર મહિદાસ કરીને પટેલને એનો સાથી એક વિશ્રામ હતો, નોકર હતો, વાડીમાં કામ કરતો હતો. એને ત્યાં ભગવાન પધાર્યા એક વખત. એટલે એને બહુ દિવસથી ઈચ્છા હતી કે આપણા જેવા ગરીબને ઘેર તો ભગવાન આપણી વાડીએ ક્યારે આવે, અને આપણે ત્યાં ભગવાન હોય જ ક્યાંથી. એનો ભાવ પૂરો કરવા ભગવાન એને ત્યાં પધાર્યા. મહારાજે એનો ભાવ જોઈને એવું કહ્યું કે અમને બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું આપો. એને એવો સંકલ્પ હતો એ વિશ્રામ નોકરને કે મારા હાથનું ભગવાન કંઈક અમારા ઘરનું ક્યારેક તો જમે. અરે ભગવાન માગશે એવું બનાવી દેશું એક દિવસ માટે, પણ મહારાજ તો અચાનક આવે છે. વિશ્રામ કે મઠની ખીચડી ઓરી દો, બીજું જ મારી પાસે અત્યારે કંઈ તાજું છે ને, મઠની ખીચડી ઓરી દઉં તમે કહેતા હોય તો. મહારાજે હા પાડી. વિશ્રામ ભગત એક ગરીબ છે, વાડીમાં રહેતો,
એને એમ થયું કે મારે ત્યાં મહારાજ આવ્યા, ખીચડી ઓરું, એટલે ખીચડી એને ખીચડી મૂકી દીધી ચડવા માટે. ત્યાં મહારાજ વારે વારે પૂછેલા, વિશ્રામ ખીચડી ચડી કે નહીં, ખીચડી ચડી કે નહીં, બહુ ભૂખ લાગી છે અમને, બે પાંચ વખત પૂછ્યું. પછી ફરી બીજી વાર પૂછ્યું ત્યારે વિશ્રામે કીધું મહારાજ હજુ ચડે છે. ત્યારે મહારાજ કહે ચડી ગયો હોય તો લાવો આવે. પછી ખીચડી ચડીને એટલે વિશ્રામ ભગત ખીચડી લઈ એ જે હાંડલામાં ચડાવી હતી એ હાંડલું લઈને ગયા. તે મહારાજને કે મહારાજ આ ખીચડી તો ચડી ગઈ છે પણ મારી પાસે વાસણ નથી, વાસણ કંઈક તમને જમાડવા નથી, કારણ કે તમને હામાં જમાડવું, અમારા જે વાસણ એ તો બધા માટીના છે ને એ તો હવે એઠા થઈ ગયા, એ તમને કામ તો લાગે નહીં, તો તમને હામાં જમાડું. અને ત્યારે ત્યાં આગળ એક પથ્થર હતો, એ પથ્થરને મહારાજ કે આને પાણીથી ધોઈ નાખ, એક મોટો પથ્થરો હતો એને પાણીથી ધોઈ નાખ્યો અને છીપર ઉપર ખીચડી નાખી. અને પછી મહારાજ વિશ્રામને કે આની ઉપર ખીચડી નાખ. વિશ્રામ કે મહારાજ તમે ઉતાવળ કરી છે, હજુ આને થોડી સીજવા દેવી પડશે, મઠ કાચા છે અને તમને પેટમાં દુખશે, થોડી વાર સીજવા દો. મહારાજ કે બહુ ભૂખ લાગી, તું આ છીપર ઉપર ખીચડી નાખ. મહારાજે છીપર ધોળાવીને એની ઉપર ખીચડી નખાવી. ક્યાં સોનાના થાળ અને ક્યાં મહામુક્તો પોતે થાળ રૂપે જઈને જે શ્રીજી મહારાજને જમાડે એવા મહારાજ એક વાડીની અંદર કામ કરતો નોકર એની ભાવનાને પૂરી કરવા માટે કાચા મઠ, હજુ મઠ ચડી પણ નથી ગયા, એની ખીચડી, ખીચડી પાછી મઠની, કારણ કે બીજું કાંઈ હતું નહીં એક ગરીબ પાસે, એને છીપર ઉપર નાખી અને મહારાજે ત્યાં થોડી ઠંડી થવા દીધી. અને પછી મહારાજ આમ જમવાની તૈયારી કરે ને ત્યારે વિશ્રામ કે મહારાજ મને ચિંતા થાય છે, આ મઠ કાચા છે, તમે ખાલી મારા ભાવ પૂરતું સહેજ લો, જાજુ નહીં. ત્યારે મહારાજ હસતા હસતા કે ચિંતા ના કરો, મઠને બહારના અગ્નિએ કાચા રાખ્યા છે ને, પણ અમારો અંદરનો જઠરાગ્નિ છે ને એ બધું પચાવી દેશે, એ ચડાવી દેશે, તમે ચિંતા ના કરો. અંદર વૈશ્વાનર રૂપે અમે જ બેઠા છે, અંદર ચડી જશે, બહાર ના ચડ્યું તો અંદર ચડશે. ભગત તમારો ભાવ છે ને એટલે અમારા પેટમાં ખીચડી ચડી જશે, તમે ચિંતા ના કરો. આવી રીતે ભગવાને એ વિશ્રામ ભગતના ભાવને જાળવ્યો અને કાચા મઠની ખીચડી છીપર ઉપર એક ભિખારી જેમ જમતો હોય ને, આ પથરા ઉપર તો તમને ખબર કૂતરાને માટે મૂકવાનું હોય ને, ઘરની બહાર ક્યાંક એવી છીપર હોય ને, ને આ કૂતરા માટે મૂકે અને કૂતરું ન્યા આવીને ખાય એવી છીપર ઉપર શ્રીજી મહારાજે કાચા મઠની ખીચડી ખાધી. આનાથી મોટી દયા મહારાજ મહારાજ તમારા ઉપર શું કરે. આ સમાજ ઉપર શ્રીજી મહારાજે જે દયા કરી છે, આપણા જીવ ઉપર જે શ્રીજી મહારાજે દયા કરી છે, ક્યાં અક્ષરધામનો અધિપતિ ક્યાં છીપર ઉપર કાચા મઠની ખીચડી ખાવા માટે બેસે અને જમે, એને શું આપણા માટે નથી કર્યું, શું આપણા માટે નથી કરતા. આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી, જીવન જાણું છું, એ મહારાજને આવે આપણે કશું કહેવા જેવું જ નથી. મહારાજ આમ કરો, આમ કરજો, મારું આમ કરજો, અમારું આમ કરજો, કાંઈ કહેવા જેવું નથી. એ તો ખબર રાખીને જ બેઠા છે, આ ક્ષણ સુધી ખબર રાખે છે, સારામાં સારી ખબર રાખે છે. એવી ખબર કોઈ રાખી ના શકે એવી ખબર રાખે છે. થોડાક આપણે વિચારીને ઊંડા ઉતરીને જોઈએ તો ખબર પડે કે મહારાજ આપણી કેટલી ખબર રાખે છે. આપણા જીવની અંદર એવું તો શું છે કે મહારાજને ખબર રાખવી પડે. આપણે એવા તો શું, આપણે એટલા ગુનિયલ છે કે આપણી મહારાજને ખબર રાખવી પડે. આપણી અંદર મહારાજને ગમી જાય એવું તો શું પડ્યું છે કે મહારાજને ખબર રાખવી પડે. આપણી અંદર કેવળ વિષયોની ગંધ હોય, આપણી અંદર કેવળ વાસનાઓની ગંધ હોય, ઇન્દ્રિયોને અંતઃકરણને વશ આપણો જીવાત્મા હાવ ઢહડાતો હોય, તો પણ શ્રીજી મહારાજ આપણી રાત દિવસ ખબર રાખે છે. આનાથી દયા મહારાજની કઈ મોટી હોય. જે મહારાજને મહારાજ કે અમારે એવા હારે જ બને છે કે જેમાં કામ ક્રોધ લોભાદિકના સંકલ્પ ના હોય, માનાદિકના સંકલ્પ ના હોય, એવા શ્રીજી મહારાજ આપણી અંદર એમાંનું કાંઈ ના મળે, કશું જ ના મળે, તો પણ આપણને લાગે કે મને ભગવાનમાં હેત છે. પણ જે મોટા મોટાને હેત હતું, જે મોટા મોટાને હેત છે,
એમાંનું આપણી અંદર હેત કેટલું, ભગવાનમાં ઝાકળ જેટલું, સારું ખાવા મળે ભગવાનનું હેત ઉડી જાય, સારી પથારી મળે ને ઊંઘ ઘસઘસાટ મળી જાય તો આપણને ભગવાન ભૂલાઈ જાય. આપણને કંઈક થોડું માન સન્માન ને બે જણના વખાણને પંપ મળે તો ભગવાન ભૂલાઈ જાય. શું આપણને આપણી ભગવાનમાં હેત વસ્તુ જ આપણી અંદર કેટલી છે આપણી અંદર. હા, આપણને ભગવાન ને ભગવાનના સંતો મોક્ષના માર્ગે ચલાવવા માટે બળ આપતા હોય, પણ જ્યારે ભગવાનની મોટપને સમજવી હોય ને ત્યારે આપણે વિચાર આપણો પોતાનો કરીએ ને ત્યારે ખબર પડે કે મહારાજ તો કેવળ દયા કરીને મને સાચવે છે. અને જ્યારે દયા કરીને મહારાજ સાચવે છે એવું જીવમાં થશે ને તો મહારાજની ગરજ થશે. જેને એવું નથી લાગતું ને કે મને દયા કરીને સાચવે છે એનાથી ગરજ નહીં થાય. કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, વ્યક્તિને જ્યારે એવું લાગે છે કે મને સાચવે છે, મને સંભાળે છે, મારી લાયકાત નથી મને સંભાળે છે, ત્યારે ત્યાં ગરજ થશે. પછી ભગવાન હશે, સદગુરુ હશે, સંત હશે, ભક્ત હશે, સમાજ હશે, કોઈ વ્યવહારિક કાર્યનું ક્ષેત્ર હશે, કોઈ રાજકીય ક્ષેત્ર હશે. પણ જ્યારે જીવને એમ થાય છે ને કે મારી લાયકાત વિના મને સંભાળે છે ત્યારે એને એવું ગરજ કરશે, ગરજું થશે. જ્યાં સુધી એને એવું નથી થતું ત્યાં સુધી એ ગરજું નહીં થાય. અને ગરજ વિના ક્યારેય હેત પ્રગટ નહીં થાય. ગરજ વિના ક્યારેય જે ઊંચું પાત્ર છે એનું વાત્સલ્યને આપણે પચાવવાને માટે સક્ષમ નહીં થઈએ. પરમાત્મા એ બહુ ઊંચું પાત્ર છે, એને એની આપણે ગરજ કરીએ ને તેના વાત્સલ્યની આપણને થોડી ઝાંખી થાય કે આવું વાત્સલ્ય છે. સદગુરુ બહુ ઊંચું પાત્ર છે, એની વાત્સલ્યતાને આપણે કંઈક ઝાંખી કરવી હોય ને તો એના ગરજું થઈએ તો ખબર પડે, નહીં તો ન ખબર પડે. પોતાની બુદ્ધિ થોડી, પોતાની શક્તિ થોડી, પોતાની કળા થોડી, પોતાની ક્ષમતા થોડી, પોતાની સ્થિતિ થોડી, અને એને એ થોડી સ્થિતિની અંદર એવું લાગે કે હું તો બહુ બધું મેળવીને બેઠેલો છું, એટલે ભગવાન મને આમ કરે છે, એટલે મને આ બધું દુનિયાનું આમ છે, એ ગરજ ક્યારેય નહીં કરી શકે. જે એવું વિચારશે ક્યાં હું એક રાખ અને ક્યાં આવા પુરુષોત્તમ નારાયણ, મારી અંદર છે જ શું, મારી અંદર છે શું અને આવશે શું, એવું તો હું ક્યું પાત્ર છે તે મારા પાત્રની અંદર આટલું બધું આવી જશે, ક્યારેય પણ આવી જશે એવું મને લાગે છે કે આવું આવી જ જશે મારા પાત્રમાં, આવો વિચાર કરે ને તો ગરજું થવાય. પણ જો આપણે પોતાની જાતને એટલી સાહુકાર માનીએ ને એટલી ઊંચી માનીએ તો કોઈ દી ભગવાનના ગરજું ના થવાય, કોઈ દી સદગુરુના ગરજું ના થવાય, કોઈ દિવસ આપણા હિતેચ્છુના ગરજું ના થવાય, અને ગરજું ના થાય તો એને કોઈ દિવસ સાચા હેતની ખબર ના પડે. શ્રીજી મહારાજ એક વિશ્રામ જેવો એક નોકર, એની પણ કેવી ગરજ કરે છે, કેવી ગરજ કરે છે. કાચા મઠની ખીચડી શું મહારાજને કોઈ જગ્યાએ બીજે ગયા હોત કે ગામની અંદર જઈને કોકને ઘેર જઈને કીધું હોત મારે થાળ જમવો છે તો સારો થાળ ન મળત, મળી જાત. પણ વિશ્રામની ભાવના હતી કે મારી વાડીએ મહારાજ ક્યારેક આવે અને મારા હાથનું જમે, તો મહારાજ એનો સંકલ્પ પૂરો કરવા માટે ભગવાને ગરજ કરી. હવે ભગવાને જે ગરજ કરી એને વિશ્રામ ભગત એવું સમજ્યા હોય કે આ મહારાજને તો જ્યાં જાય ત્યાં બધું મળે એવું છે, છતાં પણ મારી પર દયા કરીને કાચા મઠની ખીચડી જમવા બેઠા એ મારા કેવડા મોટા ભાગ, તો એ વિશ્રામ ભગત મહારાજના ગરજું જ રહે, ગરજું જ રહે. પણ એવું વિચારે હવે કોઈએ ખાવા નહોતું દીધું તેથી મારી વાડી આવે ત્યારે મેં દીધું, કાચા તો કાચા મઠની ખીચડી મધની ખીચડી પણ મેં દીધી હતી, બસ વિચારમાં આટલો ફેર હોય છે. એવા વિચાર આપણે પણ આપણા જીવનની અંદર જે જગ્યાએ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ગરજુના વિચાર કરીએ કે મારું કશું નથી, મારામાં કંઈ હતું નહીં, છે નહીં, આ તો મને સાચવે છે, તો ગરજ હંમેશા રહે. પણ આપણને કંઈક એવું લાગે કે ના 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 ના, હું તો પૃથ્વી પર સોનાનો મહેલ કરી દઉં એવો છું, આખી પૃથ્વી સોનાથી મઢી દઉં એવો છું, તો ગરજ ના થાય. પરમાત્મા આગળ આપણે કોણ, આપણી શું લાયકાત, એને ગમે એવું આપણામાં શું છે, એને ગમે એવું આપણામાં શું. તુમ રીજો એસો ગુણ નાહી, પ્રેમાનંદ સ્વામી કહે છે તુમ રીજો, તમે રાજી થાવ એવો મારામાં એકી ગુણ નથી. જે પ્રેમાનંદ સ્વામી ગાતા હોય અને મહારાજ આઠ હાથ છેટે બેઠા હોય તો એક એક પદે એક એક હાથ ખસતા જાય, પ્રેમાનંદ સ્વામીના ગોઠણથી ગોઠણ ડાબીને બેસી જાય.
મધ્યાહ્ન 48માં શ્રીજી મહારાજ કે આવા સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરીએ, આવા પ્રેમાનંદ સ્વામી, આને મૂર્તિનું ચિંતવન છે એટલે એને સાબાસ છે, આવા પ્રેમાનંદ સ્વામી, જેની ખબર શ્રીજી મહારાજે પોતે ધામમાં ગયા પછી પણ લાડુબાને જીવુબા પાસે રખાવી, એવા પ્રેમાનંદ સ્વામી, જેની આંખો ક્યારેય પણ આંસુઓથી ક્યારેય સુકાઈ નથી, એવા પ્રેમાનંદ સ્વામી, સદાય જેનું હૈયું ભીનું ને ભીનું રહ્યું છે, એવા પ્રેમાનંદ સ્વામી, એ એમ કહે છે, તુમ રીજો એશો ગુણ નાહી. બસ આટલા ટૂંકાને ટચ વાક્યમાં મારે ને તમારે સમજી જવાનું છે કે આપણી રાજી મહારાજ રાજી થાય ને એવા ગુણ, એ તો બહુ દુર્લભ વાત છે. કદાચ કંઈક 2, 5, 10 એવા દેખાતા હોય ને, એ ટપકા જેવા જ હોય, એ મહારાજને મોટાની કૃપાથી હોય, આપણા પ્રયત્નના ના હોય, પ્રયત્નના ના હોય, એને જ દયા કરી હોય, એને જ આપ્યા હોય, એ જ રાજી થતા હોય, એના જ આપેલા, થોડાક આપેલા જ, એના જ આપેલા જ, એના જ આપેલાથી એ જ રાજી થાય છે, એમાં મારે શું, હું શું છું જ શું, એવો વિચાર જ્યારે હાથ આવે ત્યારે પરમાત્માના ગરજું થવાય. મહારાજને વારે વારે પ્રાર્થના કરાય, હે મહારાજ, અવગુણની ભીત છું પણ આપ સાચવજો, તમે દયાળુ છો, તમે કરુણાના સાગર છો, તમે પરમ પ્રતિપાલક છો, તમે મારા માતા છો, તમે મારા પિતા છો, તમે સાચવશો તો હું સચવાઈશ, હું ગરજુ ચોક્કસ રહીશ, પણ તમે સાચવજો, તમારા છીએ અને તમે સાચવજો, એમ ભગવાનને જે રોજ આર્ત ભાવે ગરજુ થઈને પ્રાર્થના કરે, સદગુરુને જે આર્ત ભાવે ગરજુ થઈને પ્રાર્થના કરે, સંતો અને ભક્તોને ગરજુ થઈને જે પ્રાર્થના કરે, એના જીવાત્માનું કાળ કર્મને માયા મળીને ભૂંડું નથી કરી શકતા. એનાથી ગમે એવું કર્મ થઈ ગયેલું હોય, એના માથે ગમે એવું વિઘ્ન આવનારું હોય, ગરજ એક એવી વસ્તુ છે બધાય વિઘ્નને ટાળી નાખે છે. કોઈ પણ વિઘ્ન આવવાનું હોય, મૃત્યુ સુધીનું વિઘ્ન આવવાનું હોય, લક 84નું વિઘ્ન આવવાનું હોય, જન્મ ને મૃત્યુનું વિઘ્ન આવવાનું હોય, એ તમામ વિઘ્નોને ટાળી નાખે છે પરમાત્માની ગરજ, સદગુરુની ગરજ, સત્સંગની ગરજ, સંતો ભક્તોની ગરજ, અને ગરજ તો જ થાય છે. માલ ન મનાય, પોતામાં માલ ન મનાય, ભગવાન ને ભગવાનના દિવ્ય સત્સંગમાં માલ મનાય એટલે ગરજ થાય. અને આ મહારાજના જીવનથી આપણને ખબર પડે કે મહારાજ કેટલી ગરજ કરે છે. એક વિશ્રામ જેવો નોકરને એને ત્યાં જઈને કાચા મઠની ખીચડી ખાવી, એ ગરજ છે મહારાજની, બહુ મોટી ગરજ છે. મહારાજ શહેરોમાં પૂર ગામ ગોશે ફૂલવાડી વાડી નેશે મહારાજ જતા, એટલું જ નહીં, ખેતર ખડામાં મહારાજ દ્રગે ડીઠા છે, તેના કામ કરાવા કાજ દ્રગે ડીઠા છે, ખેતર ખડામાં મહારાજ દ્રગે ડીઠા છે. મહારાજ ખેતર ને ખડાની અંદર પણ કામ કરાવા કાજ, પોતાનો ભક્ત હોય ને એના કામ કરવા મહારાજ ગયા છે. હામા પરના આહિર કરસનબા, કરસનબા ભણ્યા હતા, હરિજન, બહુ સારા હરિભગત, બાજરો વાવ્યો હતો, હંમેશા રોજડા ખાઈ જાય બાજરો, એની ચિંતાથી રાત્રે ભગતને ઊંઘે ના આવે, જાગતા રહે. હવે ભગતને ઊંઘ ના આવે, રાત્રે ઊંઘે નહીં, દિવસે કામ હોય, શરીરની અંદર બીમારી જેવું થવા લાગ્યું, ઉજાગરાઓ બહુ થાય. શ્રીજી મહારાજને ચિંતા થઈ, મારો ભગત રાત્રે સૂઈ નથી શકતો. મહારાજે દર્શન દીધા, હે ભગત, હું ચિંતામાં પડી ગયા છો તમે. ભગત કે મહારાજ, રોજડા બાજરો ખાઈ જાય છે, એની ચિંતા રહે છે. ત્યારે મહારાજ કે, તમે ઘેર જઈને સૂઈ જાઓ, અમે તમારી વતી જાગીશું, માનકી ઉપર ચડીને તમારા ખેતરને ફરતા આંટા દેશું. ત્યારે એ ભક્ત ઘેર જઈને સૂઈ ગયા. સવારે ખેતર જઈને જોયું તો ખેતરને ફરતા માનકીના પગલાં જોયા, તે જાણ્યું કે મહારાજ રાત્રિએ ખબર રાખે છે. એમ હંમેશા શ્રીજી મહારાજ એના ખેતરની ખબર રાખતા, તે શા કારણથી ખબર રાખતા, તો કરશન ભક્ત પોતાની ઉપજમાંથી ચોખ્ખો ભાગ કાઢતા, ચોખ્ખો ભગવાનને 10મો 20મો ભાગ કાઢીને જૂનાગઢ પહોંચાડતા હતા,
એટલે ભગવાનને એની ખબર રાખવી પડતી. એકવાર રાત્રિએ કરશન ભક્તના ખેતરમાં ચોર આવ્યા, બાજરાના ડુંડા કાપવા લાગ્યા. તે વખતે મહારાજ 5 સ્વાર સાથે લઈને આવ્યા, પડકારા કર્યા, ચોર ભાગ્યા. કોઈનું દાતરડું પડી રહ્યું, કોઈના લુગડ્યા પડ્યા રહ્યા અને કોઈના ડુંડા પડ્યા રહ્યા. અને મહારાજે 2 સ્વાર સાથે લઈને ગામમાં જઈને કરશન ભક્તને જગાડ્યા અને કહે, તમે રાત્રિએ ખેતર રહેતા જાઓ, કારણ કે ડુંડા તૈયાર થયા છે. આ ચોર આવ્યા હતા તેને અમે તગડ્યા છે, એના લુગડાને દાતરડા પડ્યા રહ્યા. પછી સવારે કરશન ભગતે બધું હાથ કરી લીધું અને મહારાજે રક્ષા કરી. ખેતર અને ખડાની અંદર, ખેતરની અંદર ખડાઓ હોય ત્યાં મહારાજ પોતે સેવા કરવા ગયા છે, પોતે કામ કર્યા છે, પોતાના ભગતના કામ કર્યા છે. મહારાજે કેટલી ગરજ કરી એમ, એ ભગવાનની કરોડમાં ભાગની ગરજ આપણી અંદર નથી, વાત્સલ્યતાથી ગરજ છે. ભગવાનની આવી ગરજ વાત્સલ્યતાથી છે. એ ખેતર ના સાચવવા આવે તો શું કરશન ભગત ભગવાનને ભજવાનું છોડી દેત? એવા નહોતા. પણ મહારાજને વાત્સલ્ય એવું, મારા ભગતના ખેતરનું રખોપું હું કરું, આવું ભગવાનને વાત્સલ્ય હતું. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ખેતર ખડામાં મહારાજ દ્રગે દીઠા છે, કામ પોતે કરાવે. એક વખત મહારાજે અભય રાજાને એવું કીધું, તમારી આ 2 મોટી દીકરીઓ છે, લાડુબા અને જીવુબા અને ઉત્તમ રાજા, એમને ઘેર ખેડ કરાવી છે, એના કારભારી અમને ઠેરાવ્યા છે, માટે તમે આજ્ઞા આપો તો તમામ 1800 વીઘા જમીન છે એને ખેડાવી નખાવો. 1800 વીઘા જમીન. અભય રાજા કે, મહારાજ મેં તો તમને બધું સોંપી દીધું છે, તમે જેમ રાજી થાવ એમ કરો. પછી મહારાજ જમીન ખેડાવવા માટેનો મહારાજે હુકમ કર્યો, તે દક્ષિણાદી પડામાં તંબુ જેવો બાવળ હતો ત્યાં જગ્યા સાફ કરાવી, હેઠે નદીની વેડું પથરાવીને વચ્ચોવચ્ચે ગાડું મુકાવ્યું, એની ઉપર ગાદી તકિયા સહિત ઢોલિયો પીછાવ્યો અને એને પાસે એક ગિરાનને તંબુ ને ચંદનીઓ ઊભી કરાવી, એમાં પરમહંસ પાડાને હરિભક્તોને ઉતારા આપ્યા અને મહારાજે બધાને આજ્ઞા કરી, તમામ બીડમાંથી કોદાળીએ કરીને મોટી મોટી બોરડીઓ ખોદી નાખો, 1800 વીઘા જમીન સાફ કરવાની. એ બીડ આખું 1800 વીઘા આખું બીડ હતું એ ભલબાપુનું. એ આખી બોરડીઓ ખોદી ખોદીને મહારાજે કહ્યું, સાફ કરી નાખો. સાધુઓને લઈ ગયા, જે ત્યાગીઓ ભગવાનનું ધ્યાનને ભજન કરવા માટે સાધુ થયા, એવાને એક ગ્રહસ્થનું આખી 1800 વીઘાની વાડી મહારાજે એની પાસે ખોદાવી. જગન્નાથાનંદ સ્વામીએ 50 સાધુ આપીને ભંડાર કરવાની આજ્ઞા કરી અને એક માંડવો બળદિયા સારું અને એક માંડવો ઘોડા સારું, ગાયો ને ભેંસો સારું એક એક વાડા કરાવ્યા, બંદૂકોને હથિયારો રખાવ્યા, એક કોઠાર કરાવ્યો, બીજો તંબુ કરાવીને તેમાં સદગુરુઓને રહેવાની આજ્ઞા કરી. પછી સૌને કે, તમે રાત દિવસ રહીને બીડ તમામ ખેડી નાખો. મહારાજ કે, કોઈને ગામમાં જવાનું જ નહીં, બધી વ્યવસ્થા વાડીએ કરી દીધી, ભોજનની, ઘોડાની, બળદની, ગાયો ભેંસો એટલે દૂધની, દૂજાનું બધું ન્યા, વાસણો ઠામડા બધું જ ન્યા, કપડાં સહિત ન્યા જ રહેવાનું. સવારની પૂજા પતે એટલે ખેતર ખેડવા મંડી પડવાનું, બધા સાધુઓને, બધા પાડાઓને, બધાને, સત્સંગ સમાજ જે આવ્યો બધાને બાવળિયા ખોદવાના. આવું મહારાજે એભલ બાપુના ખેતરમાં કામ કરાવ્યું અને તમામ બીડને ખેડી નાખો મહારાજ કે, 4 મહિના અહીં આગળ રહેશું. તમામ બોરડી બાવળને ખોદીને એના ખોડસાનો એક પર્વત કરાવો એમ આજ્ઞા કરીને 40 સાતી જોડાવી ખેડાવવા માંડ્યું. અને મહારાજ સારું લાડુબા જીવબા દરરોજ થાળ લાવે, સાધુઓ ત્યાં ગાયોને ભેંસોના દૂધ મેળવીને છાસ કરે, પીપળાવાડીના વાળનો તમામ ગોળ ત્યાં રાખ્યો, સવારમાં તમામ માણસોને ગોળને ઘઉંના ટેઠવા આપે ને મોટો ઉત્સવને આનંદ થયા કરે અને ખેડવાનું કામ ઝડપથી ચાલવા માંડ્યું. તે મહારાજ પણ સર્વને દર્શન દઈને આનંદ પમાડે અને ખોડસાનો મોટો પર્વત થયો, એ બધા જે બાવળિયા કાઢ્યા ને એનો મોટો પહાડ થઈ ગયો. એને મહારાજે સરસ રીતે ગોઠવાવ્યો અને એક મોટો મંચ બનાવ્યો અને પછી મહારાજે એની ઉપર ભગવું નિશાન ચડાવ્યું અને મુહૂર્ત કાઢીને 5 વાનાની સુખડીથી અભય રાજા પાસે મુહૂર્ત કરાવ્યું અને પછી મહારાજે આખી જમીન જે બીડ હતી ને એ આખી જમીનને ખેડાવી ફળદ્રુપ 4 મહિનાની અંદર કરી દીધી. આવી રીતે મહારાજ પોતાના ભક્તોના ખેતરના કામ પણ ભગવાને પોતે કર્યા છે. આજે પણ આપણે કોઈ કાર્ય આદર્યા હોય ને તો એ કાર્યને મહારાજ બહુ બહુ રીતે આવીને ટેકો આપીને રાત્રે જાગીને દિવસે આવીને એ કાર્ય કરી દેતા હોય.
આપણને ઘણી વખત ખબર પણ ના પડે, આપણને લાગે કે આ મેં થોડું આવો પ્રયત્ન કર્યો એટલે થઈ ગયું. ખરેખર આપણા પ્રયત્નથી ન થયું હોય, મહારાજ સ્વયં બધું કરી જતા હોય. અને એવી જેની દ્રષ્ટિ થઈ જાય કે આ મહારાજે કર્યું, આ મહારાજે કર્યું, આ મહારાજે કર્યું, તો મોટા પુરુષોના જીવનમાં આપણને દેખાય કે એને પડે 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 એમ થાય, આ મહારાજે કર્યું, આ મહારાજથી થઈ ગયું, આમ આપણાથી થાય એવું નહોતું, આ તો મહારાજ ખબર નહીં કેવી રીતે કરી ગયા. આવું એને સદાય અનુભવાય એટલે મહારાજ પણ એને અનુભવાય. જીવમાંથી જેટલી અહમવૃત્તિ જાય અને ભગવાને કર્યું એવું જોવાની, એવી સમજવાની પોતાના આત્માને આપણે ટેવ પાડીએ, તો મહારાજ જે જે સમયે આપણને જેવી જેવી રીતની સહાય કરે છે આપણને દેખાય, અને આપણે મહારાજના સદાય ઋણી અને ગરજુ રહીએ. એટલે અહીં સ્વામી લખે છે, શેરપુર ગામ ગોશે દ્રગે ડીઠા છે, ફૂલવાડી વાડીને શે દ્રગે ડીઠા છે, ખેતર ખડામાં મહારાજ દ્રગે ડીઠા છે, તેના કામ કરાવા કાજ દ્રગે ડીઠા છે. આવી રીતે ભગવાન ખેતરની અંદર કામ કરાવા ગયા હોય, અનેકના કામ થયા હોય એવા મહારાજના દર્શન સ્વામી કે મેં કર્યા છે, એવા સ્વામી અહીં આગળ દર્શન આપણને 31 કડી દરમિયાન કરાવ્યા. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ.